नमस्कार, હું સુજીત રાજકને આપ છું સત્યપ્રકાશ સુદેવી YouTube ચેનલમાં સ્વાગત છે। તો આજે ધોરણ 9 ચેપ્ટર નંબર 4 નો બીજો લેક્ચર કે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેશું પ્રેડિક અને એના કઈ રીતે ઉકેલ મેળવી હશે। લાસ્ટ લેક્ચરની અંદર તમને બે દાખલા ઉકેલ હોમવર્કમાં આપ્યા કે ઉકેલ પાંચ ઉકેલ મેળવો તો એની અંદર તમે x ની અલગ અલગ પાંચ વેલ્યુ સુધી લીધી થાય છે અને એની ઉપરથી y ની અલગ અલગ પાંચ વેલ્યુ તમને મળી। એટલે તો આજે થોડું આગળ નવો ઉકેલ સાથે दाखला જોવાના છે અને નેક્સ્ટ લેક્ચર થી આપણે આલેખ ચાલુ કરી દઈશું। રેડી તો નેક્સ્ટ લેક્ચર થી આલેખ માટે સિમ્પલ ટેસ્ટ કરીએ થી તમે રૂપિયા 2 રૂપિયાના જે સિંગલ આલેખ આવે છે એવા 10 આલેખ લઈ લેજો। આલેખ પોથી ની કોઈ જરૂર છે નહીં। રેડી આલેખ પોથી ની જરૂર નથી, સિંગલ આલેખ તમે લઈ લેજો। 5 થી 10 ગમે તેટલા લો તેટલા ચાલશે। આપણે બેઝિકલી 7 થી 8 આલેખ નો ઉપયોગ કરવામાં આવશે આખા ચેપ્ટર દરમિયાન। ઓકે, તો ચેપ્ટર નેક્સ્ટ આપણે ચાલુ કરીએ કે ભાઈ ઉકેલ મેળવો समीकरण में आना आपने चार उकेल मेळवाना छे। કેટલા ઉકેલ મેળવવાના છે? ચાર ઉકેલ મેળવવાના છે। ઉકેલ મેળવવાની શરૂઆત કરીએ કે ધારો કે x 0 લે, x 0 લેતા આપણે x ની જગ્યાએ શું મૂકશું? 0 મૂકશું। y ની કિંમત તમને કે લેવાનું બીજું નથી, y ની કિંમત કે લેવાની નથી। તો સમીકરણ શું થાય? y 9 5 / 0। 0 સાથે તમે જ્યારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, 0 સાથે તમે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો, જવાબ તમને શું આવે? 0 આવે। તો 9 0 9, 9 0 9। અહીંયા તો કે ઉકેલ શું મળ્યો? 0 9। ઉકેલ શું મળ્યો? 0 9। હવે આપણે x 1 લઈ લઈએ તો y 9 5 x ની જગ્યાએ કેટલા આવશે? તો કે 1। તો અહીંયા શું થશે? 9 એમાં એમ થશે માઈનસ 5 ની કિંમત કે લેવાની લીધી નથી, તો પાઈ એ પાઈ તો પાઈ એમ ના એમ મળશે। તો નેક્સ્ટ તમારું કે તમારો આન્સર શું છે? કારણ કે કોઈ પણ પદમાંથી ચલ પદ તમે ડાયરેક્ટ બાદ કરી શકો નહીં। રેડી, અત્યારે આપણે માટે પાઈ ચલ પદ છે, એની 3.14 કે 22 ના છેદમાં સાત આપણે રકમ લેવાની નથી। તો 9 5 9 5 એટલે કે x ની કિંમત જ્યારે તમે 1 ધારો છો તો y ની કિંમત તમને શું મળે છે? 9 5 મળે છે। રેડી, x બરાબર માનો કે આપણે 5 લઈએ તો y 9 5 અહીંયા 5, x ની જગ્યાએ કેટલા લેશું? 5। તો અહીંયા તમને શું મળશે? 9 5 5। તો ઉકેલ શું મળશે? 5 9 5 5। રેડી, x ની વેલ્યુ 5 અને y ની વેલ્યુ 9 5 5। હવે માનો કે x ની વેલ્યુ -3 લઈએ, કેટલી લઈએ? -3, જેથી કરીને થોડું ડિફરન્ટ થાય, પ્લસ માં બધી વેલ્યુ આપણે ના સાદું ભાગો પર માઈનસ લઈએ તો y 9 5 -3। હવે અહીંયા ગુણાકાર કરવાનું ખાસ ધ્યાન રાખવાનું કે બે અહીંયા શું છે? 9 અહીંયા 3 5, આ તો આપણને ખબર પડી ગઈ 3 ગુણ્યા 5 એટલે 3 થાય, પણ માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ। તો અહીંયા તમને મળશે -3, જ્યારે તમે લ્યો છો -3 તમે જ્યારે લ્યો છો ત્યારે ઉકેલ તમને શું મળે છે? 9 3 5 મળે છે। તો આપણને ચાર ઉકેલ ઉકેલવા કીધું તો x ની અલગ અલગ ચાર વેલ્યુ લીધી, એની ઉપર y ની અલગ અલગ ચાર વેલ્યુ આપણને મળી। ક્લિયર થાય છે? સમજે છે? એવો જ આપણે એક બીજો દાખલો જોઈએ અલગ થી। તમને રકમ કે કાર્ય આપેલી છે કે x 2y 4 માટેના નીચેનામાંથી કયા ઉકેલ શક્ય છે તે
જણાવો જેમાં ત્રણ ઉકેલ આપેલા છે 0 2 2 0 અને 4 0 રાઈટ 0 2 2 0 અને 4 0 સૌથી પહેલા તો સમીકરણ આપણું શું છે x - 2y = 7 x - 2y = 7 2y સામે જશે એટલે x = 4 2y મળશે હવે મેં તમને કીધું કે લાસ્ટ લેક્ચરમાં કીધું કે ભાઈ આપણે બધાની અંદર y જે છે એને કરતા બનાવશું પણ એવું જરૂરી નથી કે y ને જ કરતા બનાવો તમે x ને પણ કરતા બનાવી શકો હું અહીંયા y ને કરતા બનાવું તો મને શું થાય તો કે y = 4 - x ના છેદમાં -2 આવે એટલે કે તમારી પાસે છેદ જે છે છેદ જે છે એ આવો તો એ છેદ ના આવે એની માટે આપણે x ને કરતા બનાવીએ છે તો આપણે જ્યારે છેદ ઇગ્નોર કરવો હોય એટલે કે છેદ વાળા દાખલા ઇગ્નોર કરવો હોય ત્યારે આપણે x અથવા y જે આપણને રિસીપોર્ટ હોય એને આપણે કાર્ય એને આપણે ઉપયોગમાં લઈ શકીએ તો આપણો ફાઇનલ ઇક્વેશન થશે x = 4 2y હવે અહીંયા ત્રણ ઉકેલ લીધા છે પણ હું પેલો ઉકેલ લઈશ પેલો ઉકેલ તો પેલો ઉકેલ નું આપણે સોલ્યુશન મેળવીએ કે 0 2 હવે ઉકેલ સાચો છે કે શક્ય છે કે નહીં એ રીતે ખબર પડે તો કે x ની કિંમત 0 અને y ની કિંમત 2 તો મેં લાસ્ટ લેક્ચરમાં કીધું અંદર જે હોય એ ઇન્ડિપેન્ડન્ટ છે અને બહાર જે હોય ડિપેન્ડન્ટ છે તો x ની વેલ્યુ આપણે આમાંથી લઈ પડશે જો y = 0 મળે સોરી y ની વેલ્યુ આપણે 2 લઈએ અને x = આપણને 0 મળે y ની વેલ્યુ 2 લઈએ અને x = 0 મળે તો તમારો ઉકેલ શક્ય છે નતો ઉકેલ શક્ય નથી ચેક કરીએ કે y = 2 લેતા રેડી સમીકરણ x = 4 2y આપેલું છે જેમાં x એમના રહેશે = 4 એમના રહેશે + 2 અને y ની વેલ્યુ કેટલી છે 2 તો 4 4 એટલે કે 8 તો x ની કિંમત તમને કેટલી મળી 8 મળી એનો મતલબ શું થયો કે જ્યારે આ સમીકરણ માટે ખાસ કરીને આ સમીકરણ માટે જ્યારે તમે x y ની વેલ્યુ 2 લો છો ત્યારે તમને x ની વેલ્યુ 8 મળવી જોઈએ પણ અહીંયા આપણે 8 નથી મળતી કેટલી મળે છે 0 મળે છે રાઈટ 8 નથી મળતી કેટલી મળે છે તો કે 0 મળે છે તો જ્યારે આની વેલ્યુ તમને 0 મળતી હોય રાઈટ આની વેલ્યુ તમને 0 મળતી હોય તો ઉકેલ શક્ય છે પણ અહીંયા 8 મળે છે એટલે ઉકેલ શક્ય નથી ઉકેલ શક્ય નથી રેડી જ્યારે તમારી વેલ્યુ તમે y = 2 મૂકો અને x = તમને 0 મળે તો ઉકેલ શક્ય છે પણ અહીંયા x ની વેલ્યુ તમને કેટલી મળી 8 મળી તો ઉકેલ શક્ય છે નહીં ઉકેલ શક્ય નથી ઓકે તો નેક્સ્ટ આપણે જોઈએ કે બીજો ઉકેલ મેળવીએ બીજો ઉકેલ શું છે 2 અને 0 તો 2 અને 0 ની ટ્રાય કરીએ તો 2 અને 0 માટે સૂત્ર મૂકીએ x = 4 2y y ની કિંમત કેટલી લઈશું 0 લઈશું ઓકે તો x = 4 2 ગુણ્યા 0 y ની કિંમત તો 0 છે તો x = કેટલા મળ્યા 4 કારણ કે 2 0 0 થઈ જાય તો x = કેટલા મળ્યા 4 એટલે x = 4 આપેલા છે આપેલા નથી કેટલા આવ્યા છે 2 આવ્યા છે તો ઉકેલ શક્ય નથી ઉકેલ શક્ય નથી ઓકે ત્રીજું સોલ્યુશન જોઈએ કે 4 0 તો 4 0 વાળો ઉકેલ શક્ય છે કે નહીં ચકાસીએ કે x = 4 2y 4 2y તો x ની વેલ્યુ નથી ખબર 4 ઇનના + 2 y = કેટલા તો કે 0 તો 4 0 x ની વેલ્યુ કેટલી મળી 4 હા x ની વેલ્યુ કેટલી મળી 4 4 છે કોણ છે તો આ ઉકેલ શક્ય છે આ ઉકેલ શક્ય છે રેડી ત્રણ ઉકેલ હતા એમાંથી બે ઉકેલ શક્ય નથી આ બે ઉકેલ શક્ય નથી અને ત્રીજો ઉકેલ શક્ય છે તો હવે આ જ દાખલા માટે આ જ દાખલા માટે હું તમને હોમવર્કમાં આપું છું કે ત્રણ ઉકેલ મેં ચકાસ્યા છે તો બીજા બે ઉકેલ તમે ચકાસો ફોર એક્ઝામ્પલ પહેલો ઉકેલ હું તમને કહું કે 0 -2 અને બીજો ઉકેલ આપણે લેશું 0 4 રેડી તો આ જ રકમ માટે
0 minus 2 અને 0 4 આ બે ઉકેલ તમે લઈને ટ્રાય કરો સેમા ઉકેલ શક્ય છે કે નથી એ હોમવર્કમાં ટ્રાય કરજો આ દાખલામાં આ વિડિયો અહીંયા સ્ટોપ કરી આ બે ઉકેલ મેળવી અને આની નીચે સાથે સાથે દર્શાવી દેજો એટલે એક દાખલો જે છે એ આપણે ઇમ્પોર્ટન્ટ દાખલો છે અત્યારે આપણે જોવાનો છે એ દાખલાની વાત કરીએ તો એની અંદર કેની કિંમત તમને શોધવાનું પૂછ્યું છે સાવ સિમ્પલ દાખલો છે તો એ દાખલાનો ઉકેલ મેળવી અને નેક્સ્ટ લેક્ચર માટે આપણે એલએક્સ શરૂ કરી દઈશું રાઈટ તો નેક્સ્ટ લેક્ચર ની અંદર તમે જ્યારે પણ નેક્સ્ટ લેક્ચર આપો આવે ત્યારે તમે એલએક્સ લઈને બેસો જેથી કરીને તમને ઈઝીલી એલએક્સ પ્રોગ્રામ ફળ રાઈટ એલએક્સ ની જો વાત કરી દો તો આપણે સિમ્પલ છે 10 ખાના વાળો આવે છે રાઈટ કેવો વગેરે વાળો 10 ખાના વાળો એટલે કે જીના બોક્સ વાળો સોરી 5 ખાના વાળો જે આવે છે એ તમારે લેવાનો છે એટલે કે એક બોક્સ ની અંદર 5 ખાના છે આવી રીતે એક બોક્સ ની અંદર કેટલા ખાના છે 5 ખાના છે એવો આલેખ તમારે લેવાનો છે જેથી કરીને આલેખ દોરવો ઈઝી પડે ચલો એક દાખલો જોઈ લઈએ તમને એવું કીધું છે કે જો x બરાબર 2 y બરાબર 1 એ સમીકરણ 2x plus 3y બરાબર k બરાબર k બરાબર k નો ઉકેલ હોય તો k ની કિંમત મેળવો એટલે કે અહીંયા x અને y તમને આપેલા છે અને એની ઉપરથી k ની કિંમત ગોતવાની છે રાઈટ x બરાબર 2 છે y બરાબર 1 છે રાઈટ ઘણીવાર આના કે જો 2 1 કે સમીકરણ આનો ઉકેલ હોય તો k ની કિંમત શું તો આ થશે x 2 લેવા y 1 ડાયરેક્ટ સમીકરણ લઈ લે 2x 3y k x ની વેલ્યુ કેટલી છે 2 2 2 y ની વેલ્યુ કેટલી છે તો કે 1 બરાબર k 2 2 4 plus 3 1 3 બરાબર k તો k ની કિંમત કેટલી મળશે 7 કેલી કેમ કેલી મળશે સર સાવ સિમ્પલ દાખલો છે આવો જ આપણે બે ત્રણ દાખલા હોમવર્કમાં કરશું ત્રણ એક્સ માઇનસ સાત વાય બરાબર કે ત્રણ એક્સ માઇનસ સાત વાય બરાબર કે ના ઉકેલ એટલે કે એક્સ ની વેલ્યુ તમારે લેવાની છે માઇનસ ત્રણ અને વાય ની વેલ્યુ ચાર એની કિંમત શોધો બીજું તમારે કરવાનું છે કે 3x plus k બરાબર k બરાબર 3x plus 3x plus k બરાબર y હોય તો y હોય તો k ની કિંમત શોધો જ્યાં x બરાબર 1 અને y બરાબર 3 લેવાનો છે ત્રીજો દાખલો 4y minus 3x 4y minus 3x બરાબર k માટે x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ -3 હોય તો x ની વેલ્યુ 0 અને y ની વેલ્યુ -3 હોય તો k ની કિંમત શોધો x ની 0 છે અને y ની -3 છે તો k ની વેલ્યુ શોધો તો આ લેક્ચર માટે આપણે અહીંયા સુધી જ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલેખ સાથે ભણશું અને આપણે માટે આલેખ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે ત્યાં સુધી જેન જેવા